મણિપુરમાં શાંતિ અને સુરક્ષા સ્થાપવા બાબતે BTTS આદિવાસી એકતા પરિષદે રાષ્ટ્રપતિને ઉદ્દેશીને મામલતદાર સાગબારાને આવેદનપત્ર આપ્યું। મણિપુરમાં બે કુકી આદિવાસીઓની મહિલાઓ સાથે દુષ્કર્મ આચરી નગ્ન ફેરવતા વાયરલ વિડીયોથી આદિવાસીઓમાં રોષ ભભકી ઉઠ્યો છે। મણિપુરના કુકી આદિવાસીઓને ન્યાય નહીં મળે તો સમગ્ર દેશનો આદિવાસી સમાજ રસ્તાઓ પર ઉતરીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। સાગબારાથી આનંદ વસાવા, G9 લાઈવ ન્યૂઝ, નર્મદા। સાગબારા જે તાલુકો છે એના જે આગેવાનો છે આજે અહીંયા મામલતદાર સાગબારા ખાતે ભેગા થયા છે અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। એનું મુખ્ય કારણ જે બે દિવસ પહેલાં એટલે કે ગઈકાલે જે સોશિયલ મીડિયામાં મણિપુરની ઘટના ઘટી છે અને મણિપુરમાં 2 થી 3 આદિવાસી મહિલાઓને કપડાં ઉતારીને એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો છે એ ઘટના સખત વખોડી કાઢવા જેવી ઘટના છે અને એટલા માટે આ જે ઘટના ઘટી છે એને લીધે આખા દેશના આદિવાસીઓમાં એક રોષ છે। એ રોષ માટે અમે અહીંયા મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું છે જેથી જે દોષી છે એના માટે સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવે અને આ જે ઘટના જે ઘટી છે એ 4 મેના રોજ બની છે તો આ 2 મહિના સુધી જે સોશિયલ મીડિયામાં અમે જાણવા મળ્યું છે તો 2 મહિના સુધી પણ એક પણ જે આરોપી છે એને પકડવામાં નથી આવ્યો તો જે મણિપુરની સરકાર અને જે આપણી કેન્દ્રની સરકાર આ આદિવાસીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે એના માટે શું પગલાં લઈ રહી છે। જો 2 મહિના સુધી આવી ખરાબ ઘટના જે દુનિયા માટે એક આપણને નીચું જોવડાવે એવી ઘટના ઘટી છે તેમ છતાં સરકારો કેમ કોઈ પગલાં નથી લઈ રહી એના માટે આજે આદિવાસી સમાજ એકત્રિત થઈને અહીંયા આવેદનપત્ર આપ્યો છે। જો આ લોકો જે આ આરોપીઓ છે એમને તરત પકડીને એમને ફાંસીની સજા આપવામાં આવે એવી અમારી માંગ છે અને મામલતદારને આવેદનપત્ર આપીને એમ અમે એ જે અમારી જે લાગણી છે એને રાષ્ટ્રપતિ સુધી પહોંચાડવા માટે એમને અમે વિનંતી કરી છે। અને આજે જે દેશની અંદર આદિવાસીઓ લડે છે પણ લગભગ સરકાર સાંભળતી નથી એના માટે આખરી ઉપાય શું બચશે આદિવાસીઓમાં? આદિવાસી સમાજે આ બધી ઘટનાઓ ઘટી રહી છે એના માટે એકત્રિત થવું જોઈએ। આ બધી ઘટનાઓ વિશે સમજવાની જરૂર છે, ચિંતન કરવાની જરૂર છે। બધા આપણે અલગ અલગ લડી રહ્યા છે, કોઈ પાર્ટી કોઈ પક્ષ એ બધું છોડીને સમાજના હિતમાં બધાએ આગળ આવવું જોઈએ કેમકે આ બધી લડાઈઓ જે થઈ રહી છે આદિવાસી એરિયામાં જે સંસાધનો છે જળ જંગલ જમીન છે એ લૂંટવા માટે પૂંજીપતિઓ અને સરકાર ભેગા થઈને આ કાવતરાઓ કરી રહી છે જેથી કરીને આદિવાસીઓ પોતાનો એરિયા છોડી દે અને અમે આ બધું જળ સંસાધન છે એ લૂંટી લઈએ એ પ્રકારનું કાવતરું આખું ઘડાઈ રહ્યું છે। એના માટે તમામ પાર્ટીના તમામ પક્ષોના તમામ સંગઠનના લોકોએ એકત્રિત થઈ અને એક અવાજે આ સરકાર સામે આંદોલન કરવા જોઈએ એવું મારું માનવું છે।